ಸಮಗ್ರ ಸಂತ ಶಕ್ತಿ, ಸಮಗ್ರ ಸದಶಕ್ತಿ ಅನೇ ಪೂರ್ಣ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಶಕ್ತಿನೂ ಆ ಮಿಲನ್ ગુજરાતની આવતીકાલ ઉજાળવા માટે એક ખૂબ મોટા ઈશ્વરના આશીર્વાદ બની રહેશે એવી મને પૂરી શ્રદ્ધા છે. આપણો દેશ, એની ઓળખ આધ્યાત્મિક ઓળખ છે. દુનિયા આપણને શાસક તરીકે નથી ઓળખતી, દુનિયા આપણને સરકારનું કયું મોડેલ છે, લોકશાહી છે કે નહીં, મૂડીવાદી છે કે સમાજવાદી, એના આધારે દુનિયા આપણને ઓળખતી નથી. દુનિયામાં આપણી ઓળખ આપણી આધ્યાત્મિક વારસાના કારણે છે, અને આ ઓળખ મુક્ત જીવન સ્વામી બાપા, હું એ ભાગ્યશાળી લોકોમાં છું કે જેમને એમના ચરણોમાં બેસવાનો અવસર મળ્યો હતો. કેરોસીનના ડબલામાં ખીચડી પકવીને જિંદગીની શરૂઆત કરનાર કશું જ ન હોય ને એમાંથી આટલું મોટું નિર્માણ કરવાનું સામર્થ્ય એ ઈશ્વરના આશીર્વાદ વગર શક્ય નથી બનતું. ત્યાગ, તપશ્ચર્યા અને આધ્યાત્મની સંપૂર્ણ એકાકાર થયા વગર એ અસંભવ હોય છે. અને પૂજ્ય મુક્ત જીવન બાપા સ્વામી પાસે આજે જેમ પીપી સ્વામીને મળીએ ને, આમ એમના સ્પર્શમાં સ્નેહ વાત્સલ્ય આપણને અનુભવ થાય. મને પેલો સ્પર્શ આજે પણ યાદ આવે છે. અને હું અહીંયા મળું એટલે મને લાગે કે હું ત્યાં પહોંચ્યો એવું લાગે મને. એ સ્નેહ મેં અનુભવ્યો છે, અને ત્યારે તો મને ખબર નહોતી કે મને પણ કોઈક દિવસ આવું બધું પહેરવાનો અવસર મળશે. કારણ કે એક સામાન્ય સ્વયંસેવક અહીંયા શાખામાં આવું અને પછી અહીંયા આવું, પણ સંતને ત્યાં તો રાજા શું કે રંગ શું, જે પ્રેમ મને મુખ્યમંત્રી પરથી બન્યો છે એવો જ પ્રેમ હું ચડ્ડી ભરીને આવતો તો એ મળતો હતો. અને તેથી મને એક પોતાપણાનો ભાવ, અપનત્વની લાગણી મને સ્વાભાવિક રીતે અનુભવાય છે. આખે આખી શિક્ષાપત્રીને સમજવાનો પ્રયાસ કરીએ તો વ્યક્તિની કર્તવ્ય તરફનું ધ્યાન દોરે છે. તમે આપણે ત્યાં જુઓ, આઝાદી થયા પછી જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ છે આઝાદી પછીનું, એમાં માણસને અધિકારોની જ વાત કરવામાં આવી છે. તારે આ મેળવવું જોઈએ, તને આ મળવું જોઈએ, આ ન મળે તારે આમ કરવું જોઈએ, આ ન મળે તારે કે એવું જ છે ને બધું. એક શિક્ષાપત્રી એવી છે કે જેમાં અધિકારની ચર્ચા જ નથી, માત્ર ને માત્ર કર્તવ્યની ચર્ચા છે, માત્ર ને માત્ર કર્તવ્યની. વ્યક્તિના જીવનમાં કર્તવ્યનો ભાવ જગાવવાનો પ્રયાસ, વ્યક્તિને પોતાના ઋણાનુબંધની પૂર્તિ માટે થઈને આધ્યાત્મિક અનુષ્ઠાન કરવાનો પ્રયાસ, હું માનું છું કદાચ એને સાચ અર્થમાં ઈશ્વર આપણને શક્તિ આપણે કે આપણે પણ એને જીવનમાં ઉતારી શકીએ. વાંચન, મનન, પઠન એનાથી એક કદમ આગળ આપણા જીવનમાં પણ એક એક ડગલું કરીને કેવી રીતે આવે. અને મને ખાતરી છે કે આટલા મોટા સંત સમૂહનો સત્સંગ થતો હોય,
આટલા મોટા સંત સમૂહના આશીર્વાદ મળતા હોય તો એ શક્તિ આપોઆપ ધીરે 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 આપણામાં પ્રકાશિત થવા લાગતી હોય છે, આપણા અંતરમનને પ્રકાશિત કરતી. કે જે લોકો અધ્યાત્મના અધિષ્ઠાન પર ઊભા હોય છે એમની એમનો મકસદ એમની પ્રવૃત્તિ એ સ્પષ્ટ હોવા છતાંય એમણે હંમેશા પ્રયાસ સમાજ સુધારણાનો કર્યો હોય છે. મહાત્મા ગાંધી જીવનભર આઝાદી માટે લડ્યા, આઝાદી માટે લડતા રહ્યા, પણ એમની રોજની દિનચર્યા જોઈએ તો જીવન આઝાદીની લડવામાં, પણ દિવસ તો કોઈ હરિજન ઉદ્ધાર માટે, કોઈ ચરખો ચલાવવા માટે, કાં રેંટિયો કાંતવા માટે, કાં સંડાસની સફાઈ માટે, કાં રક્તપિત્તને, આખા જીવનની દિનચર્યા જુઓ તો સમાજ સુધાર સમાજ સેવા, અને જીવનનું આખું ખાકું જુઓ તો આઝાદીનું આંદોલન. સહજાનંદ સ્વામીને જોઈએ તો પણ દિનચર્યા જુઓ, ઇવન મુક્ત જીવન બાપાની દિનચર્યા જુઓ તો શું હોય કે ફલાણો ભાઈ મળ્યો એને એમણે આ મદદ કરી. આખા જીવન દરમિયાન એ જોવા મળે છે, આખા જીવન દરમિયાન. એટલે સંપૂર્ણ જીવનનું ખાકું ઈશ્વર પરમાત્મા આધ્યાત્મ મોક્ષ, પરંતુ દિનચર્યા ભાઈ ધંધો બરાબર ચાલે છે ને, છોકરા છે ને, હશે છોકરો નપાસ થયો છે, સાચવી લેજે ઘરમાં, આ જ વાતો ને. આપ વિચાર કરો, ધરતી પર ઊભા રહીને જમીન પર પગ રાખીને મોક્ષ સુધીની યાત્રા કરાવવાની આખી આ પ્રકૃતિના મૂળમાં સમાજ સુધારણા સમાજ સેવા સમાજ પ્રત્યેની ભક્તિ અને આધ્યાત્મ એ જ છે. મારે મન આધ્યાત્મ એ છે કે જ્યાં ઉપદેશક અને ઉપદેશ પામનાર વચ્ચે કોઈ દ્વૈત ન હોય, કોઈ દ્વૈત ન હોય, અદ્વૈત હોય. અને અદ્વૈત ત્યારે જ શક્ય બને કે એના દુઃખની અનુભૂતિ ઉપદેશક સમજતો હોય ત્યારે, એના દુઃખમાં એકાકાર થાય તો જ અદ્વૈતની અવસ્થા પેદા થતી હોય છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય પરંપરાએ પુગ્ધ મુક્તિ જીવન બાપાએ સમાજ જીવનની અંદર આ આ સેતુ બાંધવાનો એક અદ્ભુત પ્રયાસ, એક અદ્ભુત પ્રયાસ કર્યો હતો. અને અદ્ભુત પ્રયાસ આપણા સૌને માટે એક નવી પ્રેરણા નવી શક્તિ નવા ઓજ પૂરનારો છે. હું અહીંયા પૂજ્ય સ્વામીજી પાસે ઊભો હતો ત્યારે સેજ મને ચિંતા સતાવા લાગી. હું આવ્યો તો હરિભક્ત તરીકે, પણ ઊભો તો ત્યારે અડધી મિનિટ હું મુખ્યમંત્રી બની ગયો હતો, અડધી મિનિટ. અને મને થયું કે સ્વામીજી આ જોખમ ના થાય, આ છ થાંભલા ઉપર આ માંડવો ઊભો કર્યો છે. મને સે ચિંતા થઈ ત્યારે સહજ આધ્યાત્મિક શક્તિના આધારે મારો હાથ પકડીને કહે છે ઈશ્વર છે ને. એટલે વળી મારો મુખ્યમંત્રી બહાર નીકળી ગયો, હું હરિભગત થઈ ગયો, સત્સંગી થઈ ગયો. નહીં તો મને ચિંતા સતાવતી હતી કે આટલા બધા લોકો આવી રીતે મનમાં સહેજ આમ થઈ ગયું કાંઈક, પરંતુ તરત જ પૂરા વિશ્વાસ સાથે સ્વામીજીએ કહ્યું કરે ઈશ્વર છે ને. અને હું તો અનુભવ કરું છું, ઘણીવાર લોકો કહે છે મેં 6 વર્ષ શાસનમાં પૂરા કર્યા, પ્રશસ્તિ પત્રમાં પણ આવ્યું, હકીકતે મેં કશું કર્યું જ નથી, આ તો ઓલો કરાવે છે એ થાય છે. અને ક્યાંક ભૂલચૂક થાય તો ગાળો દેવા ખાવા માટે એક પાત્ર તો જોઈએ કે નહીં, તો એ સરનામું માત્ર છું, હું તો એ સરનામું માત્ર છું, જે છે તે ઈશ્વર કરે છે. અને 6 વર્ષના અનુભવથી મને સ્પષ્ટ લાગે છે કે જો નીતિ સ્પષ્ટ હોય તો વિકાસ જરૂર થાય, અને નિયત સાફ હોય તો ઈશ્વર ડગલે ને પગલે તમને દોરી જતો હોય છે.